સ્વાધ્યાયનો બારમો દાખલો ચેપ્ટર નંબર નવ સામાન્ય નજીક બિંદુ એટલે કે પચીસ સેન્ટીમીટર ધરાવતો એક વ્યક્તિ આઠ એમ એમ કેન્દ્ર લંબાઈવાળા ઓબ્જેક્ટિવ અને બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા આઈપીસ ધરાવતા સંયુક્ત માઇક્રોસ્કોપ વડે ઓબ્જેક્ટિવથી નવ એમ એમ દૂર રહેલી વસ્તુને સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે બંને લેન્સ વચ્ચેનું અંતર મેળવવાનું છે ઓકે ચાલો બંને લેન્સ વચ્ચેનું અંતર આપણે મેળવવું છે મિત્રો તો બે લેન્સ વચ્ચેનું અંતર મેળવવું હોય તો અહીંયા પ્રથમ લેન્સ દ્વારા જે પ્રતિબિંબ મળે છે એ ધારો કે આપણને અહીંયા મળતું હોય અને આ અંતરને આપણે કહીશું વીઓ ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ અને આ જે અંતર છે એને આપણે કહીશું યુ ઇ તો આપણે મેળવવું છે વીઓ પ્લસ યુ એટલે કે એલ અચ્છા તો એના માટે અહીંયા પ્રથમ આપણને અહીંયા નવ એમ એટલે કે વસ્તુ અંતર આપ્યું છે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ ઝીરો પોઈન્ટ આઠ એમ એમમાંથી કન્વર્ટ કરશું સી આપેલું છે અને કેન્દ્ર લંબાઈ એફ ઇ જે છે એ બે પોઈન્ટ પચીસ સેન્ટીમીટર આપેલી છે તો સૌપ્રથમ આપણે આ વીઓ છે એ મેળવી લઈએ ચાલો તો ઓબ્જેક્ટિવ માટે વન અપોન એફ ઓ ઇઝ ઇક્વલ ટુ વન વન અપોન વી સૂત્રનો કરતાં બનાવીએ તો વન અપોન વીઓ ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફઓ પ્લસ વન અપોન યુ ઓ વન અપોન એફ ઓ એફઓની વેલ્યુ છે ઝીરો પોઈન્ટ આઠ વત્તા માઇનસ ટુ પોઈન્ટ ટુ ફાઈ યુ જે છે એ માઇનસ આવશે ઇઝ ઇક્વલ ટુ વન અપોન વીઓ ચાલો આનું કેલ્ક્યુલેશન કરશો મિત્રો એટલે વીઓ આવશે સેવન પોઈન્ટ ટુ સેન્ટીમીટર એટલે સેવન પોઈન્ટ ટુ સેન્ટીમીટર આ ડિસ્ટન્સ આવ્યું અચ્છા સાથે સાથે હું એક કામ એ કરું છું કે ઓબ્જેક્ટિવની મોટવણી છે એ મેળવી લઈએ તો ઓબ્જેક્ટિવની મોટવણી એમઓ ઇઝ ઇક્વલ ટુ વીઓ અપોન યુ તો અહીંયા સેવન પોઈન્ટ ટુ અહીંયા માનાંક લઈએ આપણે ઝીરો પોઈન્ટ નાઇન એટલે કે આપણને મોટવણી મળશે એટ તો ઓબ્જેક્ટિવની જે મોટવણી છે એ આવી આઠ હવે યુ ઇ ગણવું પડશે અને અંતિમ પ્રતિબિંબ છે એ સ્પષ્ટ દેખાય છે તો અંતિમ પ્રતિબિંબ માટે આપણે ટ્વેન્ટી ફાઈવ છે એ લઈ લેશું આઈપીસ હવે અંતિમ આઈપીસ માટે અંતિમ પ્રતિબિંબ ડી બરાબર ટ્વેન્ટી ફાઈવ સેન્ટીમીટર લેતા પ્રતિબિંબ છે એ સ્પષ્ટ દેખાય છે પ્રતિબિંબ જો સ્પષ્ટ દેખાય તો અંતિમ પ્રતિબિંબ કે જે અહીંયા આપણને ધારો કે અહીંયા અંતિમ પ્રતિબિંબ મળ્યું તો આ અંતિમ પ્રતિબિંબ છે એ પચીસ સેન્ટીમીટર અંતરે હોય અચ્છા તો ફસ્ટ આપણે યુ ઇ ગણી લઈએ ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ વન અપોન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન વી ઈ अपॉन વન અપોન યુ હવે અહીંયા

ટી ફાઈ લેશું પણ એ માઇનસમાં લેશું અચ્છા તો વન અપોન યુ ઇઝ ઇક્વલ ટુ આ અને એનું સેમ સિમ્પલિફાય કરશો તો યુ ઇ આવશે માઇનસ ટુ પોઈન્ટ ટુ સેવન સેન્ટીમીટર ચાલો હવે સાથે સાથે આપણે ઓબ્જેક્ટિવ જે આઈપીસ છે એની મોટવણી પણ મેળવી લઈએ આઈપીસની મોટવણી તો એમ ઇઝ ઇક્વલ ટુ એમ ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ ડી અપોન એફી વન પ્લસ ડીની વેલ્યુ છે ટ્વેન્ટી ફાઈ અને એફીની વેલ્યુ છે ટુ પોઈન્ટ ફાઈ તો આ થઈ જશે અહીંયા ટેન પ્લસ વન ઇલેવન ચાલો હવે આપણે બે કામ કરવાના છે તો પહેલું કામ બે લેન્સ વચ્ચેનું અંતર એલ ઇઝ ઇક્વલ ટુ વી ઓ પ્લસ યુ ઇ વીઓ પ્લસ યુ ઇ આ બંને માનાંકમાં જ આવશે અચ્છા વીઓ એટલે આપ્યું લઈ આવ્યા છીએ આપણે સાત પોઈન્ટ બે અને યુ ઓ લઈએ છીએ બે પોઈન્ટ સત્યાવીસ તો અહીંયા મળશે નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન સેન્ટીમીટર અને બીજું જે કામ કરવાનું છે એ મોટવણી ગોતવાની છે તો મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ ઓબ્જેક્ટિવની મોટવણી મલ્ટિપ્લાય આઈપીસની મોટવણી તો ઓબ્જેક્ટિવની મોટવણી છે આઠ અને આઈપીસની મોટવણી છે એમ ઇલેવન તો મોટાઓ આપણને મળશે એટી એટ તો એક આ આન્સર આવશે અને એક માગેલું આપણો આ આન્સર છે